साबरकांठा જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સના કર્મચારીઓને નવીન આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા જૂના કર્મચારીઓને છૂટા કરવામાં આવતા મામલો હાલ તો ગરમા આવ્યો છે। તો છેલ્લા 20 થી 15 વર્ષથી નોકરી કરતા ટોલ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ટોલ કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી ઉપચારી છે। अमदावाद हिम्मतनगर नेशनल हाईवे 8 ऊपर आवेल प्रांतिजना कथपुर टोलनाका ऊपर टोल संचालक बदलाता हाल छेल्ला 20 वर्षथी टोलनाका ऊपर नौकरी करता लोकल टोल कर्मचारी छूटा करवामां आवता टोल कर्मचारी द्वारा टोल संचालक तथा स्थानिक तंत्र में रजूआतों बाद पण कोई निवेड़ो न आवता टोल कर्मचारी ने चालू वरसाद में विरोध कर्यो हतो। तो भाजप कांग्रेस अपक्षना नेता सहित कथपुर सरपंच पण कर्मचारी पड़खे दौड़ी आया था, जेमा कांग्रेसना तालुका पंचायत अध्यक्ष कौशिकभाई पटेल, भाजप तालुका सदस्य प्रदीपसिंह राठौड, नगरपालिकाना अपक्ष कॉर्पोरेटर निखिलभाई पटेल सहित केटलाक कार्यकरो उपस्थित रह्या हता। तो बोलाचाली थता टोल संचालक द्वारा प्रांतिज पोलीस बोलावी हती। तो प्रांतिज पोलीस हेड कॉन्स्टेबल दीपसिंह विक्रमसिंह पोलीस कर्मीओ घटना स्थले दौड़ी आव्या, मामलो थारे पाड्यो हतो। तो छूटा करेल 25 થી 30 टोल कर्मचारी तारीख 11/8/2020 रोज टोल टैक्स पर पोताना परिवार साथे आत्मविलोपननी चीमकी उच्चारे छे, त्यारे हवे जोवू ए रह्यू के नवी आवेल दाता कंपनी टोल संचालक द्वारा नमतू जोगशे के पछी स्थानिक तथा जिल्ला तंत्र द्वारा रस लेवामां आवशे के शुं, ए तो हवे जोवू रह्यू। संजय रावल, ZSTV प्रांतिज। अमे 12 वर्षथी अहींया ड्यूटी करीए छे, 12 वर्षथी अहींया ड्यूटी करीए छे, कोई एवी कंपनी आई नथी। अमे अहींयाथी निकाळ्या, बधा लोकल स्टाफने राखे छे अने लोकल स्टाफ अहींया चाले छे, अने सरकारनो त्यां आदेश पण छे के 30-70% लोकल स्टाफ होवो जोईए, तो जाणकार अधिकारीओ परेशान ना थाय, अने आ हिंदी भाषा बोले छे त्यांथी अधिकारीओ पण परेशान थाय छे। एना माटे कंईक અમે આવેદન પત્રો પણ આપ્યા છે, બધું જ અમે કર્યું છે, છતાંય પણ અમને લેવાનું કોન્ટ્રાક્ટ દાતાર કંપની ના પાડે છે। એના માટે અમે આત્મવિરોપણ પરમ દિવસ કરવાના છે, એના માટે અને અમે શિડ્યુલ ક્લાસના છીએ, અને અમારે 25-1 આદમી છે અને 5 સ્ટાફ 30 ટોટલ 40નો સ્ટાફ છે, અને 40ના સ્ટાફમાં અમને એક પણ વ્યક્તિને લેવાનું દાતાર કંપની ના પાડે છે। એના લીધે અમે આ બેરોજગાર થયા છે। કોરોનાની મહામારીમાં અમે સરકાર પણ આદેશ એવો છે કે કોરોના મહામારીમાં કોઈ પણ વ્યક્તિને છૂટો ના કરો, એના માટે અમારે ક્યાં જવું, આવી કોરોના મહામારીમાં અમે શું કરીએ, અમારો પરિવાર કઈ રીતના ચલાવીએ, અમે આના માટે શું કયા પ્રયત્નો કરીએ। સરકારે એમ એક સાઈડ એમ કે છે કે ભાઈ તમે કોરોના મહામારીમાં કોઈ પણ વ્યક્તિને જોબથી કાઢવા નહીં, અને અમે દાતાર કંપની અમને છૂટા કર્યા છે, એનું અમને રીઝન મળવું છે, અને સારી રીતે અમને બધાને 40 સ્ટાફને નોકરી લે એવી સરકાર જોડે અમે માંગ કરીએ છીએ। અહીંયા અમે 15 વર્ષથી નોકરી કરીએ છીએ, બરોબર। આ 15 વર્ષની અંદર કેટલી બી કંપની આવીને ચાલી ગઈ, અહીંયા અમને કોઈ બી છૂટા નથી કર્યા। આ દાતરા જે કંપની આવી જે અમને છૂટા કરવામાં આવે છે અહીંયાથી, બરોબર। આ કોરોનાની કપડામાં અમે ક્યાં જઈએ, કઈ જગ્યાએ જોબ લઈએ, એ કપડી પરિસ્થિતિમાં છૂટા કરવામાં આવ્યા અમને। પ્રથમ દિવસ અમે આત્મવિલોપન કરવાના છીએ, જેની અંદર કોઈ બી અમારા માણસને જાનહાનિ થશે, એક બધી જ કંપની દાતાર કંપની જવાબદારી દાતા કંપની રહેશે। છેલ્લા 5 મહિનાથી કોરોનાની કંપની જે ચાલી અત્યારે, 5 મહિનાથી છેલ્લા લાખો લોકોના સંપર્કમાં અમે છીએ, બરાબર। લાખો લોકોના સંપર્કમાં એટલે અમને નોકરી લેવા માટે વિનંતી, અને અત્યારે હાલ અમારા જોડે કોઈ ઓપ્શન નથી, કોઈ નોકરી નથી, કોઈ અત્યારે હાલ અમને કોરોનામાં કોઈ નોકરી લે, હા અમને બેરોજગાર છીએ, બરાબર। એટલે હવે છેલ્લા પરમ દિવસે આત્મવિલોપન માટે ઉતરવાના છીએ, તમને નોકરી લેવા માટે નમ્ર વિનંતી। છેલ્લા 12 વર્ષથી અમે ટોલ ટેક્સ ઉપર લોકલ સ્ટાફ નોકરી કરીએ છીએ, પરંતુ આ દાતાર કંપની જે 5 તારીખે આવી એને લોકલ સ્ટાફનો છૂટો કર્યો। અમે 1-2 વાર એને રજૂઆત કરી, પરંતુ એ અમારી વાત સાંભળતી નથી, તેથી પરમ દિવસે મંગળવાર ના દિવસે અમે તમામે તમામ 40 લોકો આત્મવિલોપન કરવાના છે। સર મેને કિસી કો નિકાલા નહીં હૈ, મેને ઇનકે 65 લોકો કા સ્ટાફ થા, ઉસમે સે 50% અપના સ્ટાફ ઇનકા રિટેન કરા હૈ, 50% સ્ટાફ મેરા હૈ, 50% સ્ટાફ મેરા હૈ, 50% સ્ટાફ ઇનકા હૈ, બાકી મેને યે બોલા થા ફોર ધ ટાઈમિંગ, જૈસે જૈસે આગે મેરે કો રિક્વાયરમેન્ટ હોગી મેં ઓર ભી લોગ એડજસ્ટ કરૂંગા। और क्योंकि देखो जब हमने कॉन्ट्रैक्ट साइन करा था, एज़ पर द लॉ कहीं पे ये चीज़ मेंशन नहीं थी कि आपको जहाँ पे किसी भी कहीं पे भी आपको पूरी की पूरी लेबर जो है वो लोकल एडजस्ट करनी पड़ेगी, तभी हमारी कंपनी की अलग पॉलिसीज़ होती है, हमारी अपनी मैन पावर होती है। उसके बावजूद भी हमने 50% का जो है लोकल स्टाफ रखा हुआ है,
और यहाँ पर क्या हो रहा है, क्योंकि जो लोकल स्टाफ अपनी यूनिटी बना रहा है कि अगर आप जो लोग ऑलरेडी काम कर रहे हैं उनको मना कर रहे हैं काम पे जाने के लिए और अपने उस हिसाब से, तो सर वो उनकी कॉल है। मैंने फिर भी कमिटमेंट करा था जैसे एज पर थोड़ा थोड़ा टाइम भी मैं इनके और लोकल स्टाफ एडजस्ट करूँगा जैसे जैसे मेरी रिक्वायरमेंट होगी। अब मेरी रिक्वायरमेंट सर अभी 60 लोगों की है, मैं 100 लोगों को एम्प्लॉयमेंट तो नहीं दे सकता सर, क्योंकि बिकॉज इनको कंपनी ने पे करना है सर, क्योंकि मैं भी यहाँ पे जॉब कर रहा हूँ और मेरी अपनी खुद पॉलिसीज है, मेरे खुद अपने सर हाथ बंधे हुए हैं। आप क्या कहा सर, मेरी एक बात सुनो, अगर कोई बंदा किसी से एक चीज़ जो होती है, एक होती है कॉम्प्रोमाइज़ और एडजस्टमेंट के साथ, आप किसी को धमकी दे के कुछ करके ज़बरदस्ती तो वो काम नहीं करवा सकते, बट फिर भी आपको सर मेरे साथ कॉपरेट करना पड़ेगा। मैं इन चीज़ को जब बोल रहा हूँ कि मेरे को 10-15 दिन में मैं और आपके 5-10 बंदे एडजस्ट करूँगा, तो मैं इससे ज़्यादा आप लोगों के साथ तो और एडजस्ट नहीं कर सकता ना, क्योंकि सर मेरे पास मैन पावर है वो भी मूव करेगी, मेरे पास आगे एम्प्लॉयमेंट जनरेट होगी तो मैं अपने एम्प्लॉय भेजूंगा। मैंने इनको ये भी कमिट करा था कि बाहर का कोई बंदा नहीं आएगा, मेरी और कोई मैन पावर नहीं आएगी, आपके लोकल को रखूंगा। 5 दिन पहले भी आपने बोला था कि हल हो जाएगा, तो सर 5 दिन पहले हफ्ते का टाइम मांगा था इन लोगों से और ये चीज़ कमिट करी थी कि सर एक एक करके 25 बंदे एडजस्ट नहीं करूंगा, 3-3, 4-4, 5-5 करके करूंगा। आज हफ्ता नहीं हुआ है, ये लोग कहते हैं एक साथ 25 एडजस्ट करो, वो चीज़ मेरे लिए पॉसिबिलिटी नहीं है। अभी और कितना टाइम लगेगा सर एडजस्ट करने में? बोला था एक हफ्ते बाद 4-5 लोग एडजस्ट करूंगा और हफ्ते हफ्ते करके 5-5 ऐसे लोग एडजस्ट करूंगा, बट किसी को ये तो ये नहीं कि भाई आज इसको रख लो, इसको रख लो।